અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે. સતત ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી રહી છે, જેમાં વધુ એક ઉમરો થતા અંકલેશ્વર દિવાર રોડ પર આવેલ માં હેરિટેજના બે મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. પ્રાપ્ત ઘટનાસ્થળની વિગતો અનુસાર અંકલેશ્વર દિવાર રોડ પર આવેલ માં હેરિટેજ સોસાયટીમાં રહેતા હેમંતભાઈ જયંતિભાઈ પટેલ અને તેની સામે રહેતા તેના ભાઈ હિતેનભાઈ પટેલ ગત રોજ રાત્રિના પોતાના ઘરના ઉપરના રૂમમાં સૂતા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ હેમંતભાઈ જયંતિભાઈ પટેલના મકાનમાં પાછળના ભાગમાં આવેલ રસોડાની ગ્રીલ તોડી અંદર પ્રવેશ્યા હતા અને ઘરમાં નીચે રહેલ વિવિધ રૂમમાં ખાખાખોડા કરી રૂમમાં રહેલ તિજોરીમાંથી સોનાનું બ્રેસલેટ કિંમત રૂપિયા 38,600 તેમજ રોકડા રૂપિયા 50,000 મળી કુલ 88,600 રૂપિયાની મટ્ટા પર હાથફેરો કરી ગયા હતા. જ્યારે સામે રહેતા તેમના ભાઈ હિતેન પટેલના ઘરમાં પણ પાછળના રસોડાની ગ્રીલ કાઢી અંદર પ્રવેશ કર્યો હતો અને વિવિધ રૂમમાં ખાખાખોડા કરી અંદર રહેલા તિજોરીમાંથી 11,000 રૂપિયા રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘરમાં રહેલ સીસીટીવી ચેક કરતા 4 જેટલા તસ્કરો નજરે પડ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ શરૂ કરી હતી તેમજ એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી વધુ તપાસ આરંભ ટેકનિકલ સર્વેલન્સ હાથ ધર્યું હતું. પટેલ છે, અમે 22 નંબર અને 23 નંબર બે મારા ઘર છે એ મા હેરિટેજ સોસાયટી જૂના દિવાર રોડ ઉપર અમે રહીએ છીએ. કાલે રાત્રે અમારા ઘરે 1 વાગ્યાથી 3 વાગ્યાની અંદર બંને ઘરોમાં ચોરો આવી અને ગ્રીલ તોડીને બંને જગ્યાએ ચોરી કરી ગયા છે અને રૂપિયા અને સોનાની વસ્તુઓ લઈને ગયા છે. તો અમે પોલીસને જાણ કરી છે અને અમે એવું વિચારીએ છીએ કે પોલીસ એની સામે કડક કાર્યવાહી લઈ અને એ જો કરશે તો બીજા બધાનો પણ ડર દૂર થશે અને અમે પણ સેફ રહી શકીએ.